નમસ્કાર સ્વાગત છે આપનું હું છું સમીર મકર સંક્રાંતિના પર્વે મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરતી ઉતારી અને કોરોના મહામારીથી મુક્તિની સીએમએ પ્રાર્થના કરી લોકોના સારા સ્વાસ્થ્યની સીએમએ પ્રાર્થના કરી આજે વિવિધ સેવા પક્ષી સારવાર કેન્દ્રની પણ મુખ્યમંત્રી મુલાકાત લેશે

વિવિધ સેવા અને પક્ષી સારવાર કેન્દ્રની પણ તેઓ મુલાકાત લેશે ગૌ સેવા પણ કરી હતી ગાયનું પૂજન કર્યું હતું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભાઈના ઘરે ઉત્તરાયણની ઉજવણી અને મુખ્યમંત્રી થોડી વારમાં તેમના ભાઈના ઘરે પહોંચવાના છે અમારા સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે મયુર સમગ્ર રાજ્યની અંદર જ્યારે ઉત્તરાયણનો તહેવાર લોકો મનાવી રહ્યા છે પોતપોતાના ધાબા પર લોકો પતંગ ચગાવી રહ્યા છે મુખ્યમંત્રી કેટલા વાગે પહોંચવાના છે અને તેમના ભાઈનું નામ શું છે અને કેટલા ઉત્સાહી છે આસપાસના લોકો પણ જ્યારે ખુદ મુખ્યમંત્રી પહોંચશે આ વિસ્તારમાં જી બિલકુલ મુખ્યમંત્રી જે છે તેમના જે ભાઈ છે તેમના નિવાસ સ્થાને આવવાના છે ને ઉત્તરાયણની જે ઉજવણી છે તે કરવાના છે ખાસ કરી અને કોવિડ પ્રોટોકોલ છે તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે અને અહીં તેમના જે લોહીના સંબંધ છે તેમના જે નાના ભાઈ છે તેમના નિવાસ સ્થાને તેઓ આવવાના છે હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો અહીં તે તેમનો પરિવાર જે તેમના ઘરના સભ્યો છે તે આતુરતાથી રાહ જોઈ રહેલા છે હવે મુખ્યમંત્રી પણ અહીં આવી પહોંચેલા છે અને તમે હાલ જે દ્રશ્યો જોઈ રહેલા છો તો અહીં જે છે મુખ્યમંત્રી હવે ટૂંક સમયમાં પહોંચશે જે રીતે કોવિડની પરિસ્થિતિ હતી ત્યારે હવે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જે છે ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે અને એસઓપી પ્રમાણે જે છે તે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવેલી હતી કે તે ઉજવણી કરે આ ઉત્તરાયણની અને તે જ રીતે મુખ્યમંત્રી પણ જે છે તેમના લોહીના સંબંધ છે તેમના જે નાના ભાઈ છે તેમના નિવાસસ્થાને આવેલા છે હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો તેમના ભત્રીજા છે તે અહીં ધાબા પર તેમની રાહ જોઈ રહેલા છે પરિવારની અંદર ઉત્સાહ છે આજુબાજુના જે લોકો છે તેમાં પણ ઉત્સાહ જે છે તે જોવા મળી રહેલો છે અને મુખ્યમંત્રી હવે અહીં આવી ગયેલા છે જે જે છે છે તે આવી અને હાલ તમે જોઈ રહેલા છો તો મુખ્યમંત્રી ના જે સુરક્ષા કર્મીઓ છે તે પણ અહીં આવી ગયેલા છે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી પણ અહીં આવશે અને જે ઉત્તરાયણ પર્વ છે તેની ઉજવણી જે છે તે કરશે લોકોને સંદેશો આપશે ખાસ કરી અને ગુજરાત અને તેની અંદર પણ અમદાવાદની અંદર ઉત્તરાયણ પર્વનું અનોરું મહત્વ છે અને તમામ જે લોકો છે તે ઉત્તરાયણ પર્વની જે ઉજવણી છે તે કરતા હોય છે સામાન્ય રીતે જ્યારે કોરોના કાળ ન હતો ત્યારે મુખ્યમંત્રી મોટી સંખ્યાની અંદર અલગ અલગ જાહેર સ્થળો અને કાર્યકરો ને ત્યાં જતા હોય છે ને આ રીતે પતંગ ચગાવીએ અને ઉત્તરાયણની જે ઉજવણી છે તે કરતા હોય છે પરંતુ કોવિડ છે કોવિડની ગાઈડલાઇન પ્રમાણે જે એસઓપી તૈયાર કરવામાં આવેલી છે અને તે પ્રમાણે હાલ જે છે મુખ્યમંત્રી એ નારાયણપુરા ખાતે તેઓ આવેલા છે અને આ જે ઉજવણી છે તેની અંદર તેઓ સામેલ થશે તેમના આજે જે નાના ભાઈ છે તેમના સ્થાને તેઓ આવી રહેલા છે હવે મુખ્યમંત્રી અહીં પહોંચવા જ આવેલા છે ટૂંક સમયની અંદર જ ઉપર ધાબા પર આવી જશે અહીં પરિવાર સાથે તેઓ જે છે તે આ જે ઉત્તરાયણ પર્વ છે તેમની ઉજવણી છે તે કરવાના છે બિલકુલ તો મયુર કોઈ વાત કરી શકે તેમ છે ખરી કારણ કે આસપાસ તો તે મુખ્યમંત્રીના જે સુરક્ષા ગાર્ડ તો છે જ તેમના જે ભાઈ સાથે જો વાતચીત થઈ શકે જી બિલકુલ હાલ તમે આ કોવિડ ગાઈડલાઈન પ્રમાણે જે છે તે આગળ જવા દે પરંતુ મુખ્યમંત્રી હવે અહીં જે છે તે પતંગ ચગાવી અને જે ઉજવણી છે તે કરવાના છે તેમના પરિવારના જે સભ્યો છે તેમના ભાઈના પરિવારના સભ્યો છે તે હાલ તમે દ્રશ્યોમાં જોઈ રહેલા છો ટૂંક સમયમાં મુખ્યમંત્રી પણ અહીં આવશે તો આસપાસ જે વિસ્તાર જે છે રેસિડેન્શિયલ એરિયા જોવા મળી રહ્યો છે ત્યાં કેવો માહોલ છે એ દ્રશ્યો પણ બતાવશો કે જેથી ખબર પડે કે ઉત્તરાયણની મજા માળવા માટે કુલ કેટલા ધાબા જે ખચોખચ ભરેલા છે કારણ કે હવે દરેક પરિવારે તેમના સભ્યો સાથે જ ઉત્તરાયણ મનાવવી પડશે તો આકાશમાં કેવા રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે કે પછી હજુ પણ સન્નાટો છે જી બિલકુલ આસપાસ ના જો તમને દ્રશ્યો બતાવું તો ખાસ ખ્યાલ આવ્યો કે મુખ્યમંત્રી અહીં આવી રહેલા છે તો હવે ધીમે ધીમે લોકો જે છે પોતાના ધાબા ઉપર ચડી રહેલા છે આસપાસના આ જે ઘર છે તેની ઉપર પણ લોકો જે છે પોતાના ધાબા ઉપર ચડી રહેલા છે ધીમે ધીમે આ જે આકાશ છે તેની અંદર હવે પતંગો જે છે તે જોવા મળી રહેલી છે અને આસપાસના લોકોની અંદર પણ મુખ્યમંત્રી અહીં આવી રહેલા છે તેનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહેલો છે તો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્તરાયણની પૂર્વ સંધ્યા જે જોવા મળ્યું હતું કે કોરોનાને ભૂલીને પતંગ દૂરી ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સવારના સમયમાં પહોંચ્યા હતા જગન્નાથ મંદિર ત્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી મંત દિલીપદાસજી સાથે તેમણે મુલાકાત લીધી હતી શુભેચ્છા મુલાકાત બાદ તેમણે પૂજન કર્યું હતું લોકોના સારા સ્વાસ્થ્ય માટે પણ તેમણે ભગવાનને પ્રાર્થના કરી હતી ત્યારબાદ હવે થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નારણપુરા સ્થિત તમના ભાઈનું જે ઘર જે છે ત્યાં પહોંચવાના છે તેમની સાથે પરિવારના સભ્યો સાથે તેઓ ઉત્તરાયણની મજા માણશે આસપાસના વિસ્તારમાં પણ જોવા મળી રહ્યું છે કે ધીમે ધીમે લોકો આ ઠંડીની સિઝનની અંદર કારણ કે આજે કડકડતી ઠંડી પડી છે સવારના સમયમાં જે રસ્તાઓ સુમસામ હતા ધાબા પર જવા માટે કોઈ તૈયાર નહોતું કારણ કે કાતિલ ઠંડીનો લોકો સામનો કરી રહ્યા છે આમ છતાં પણ ઉત્તરાયણના તહેવારની અંદર પતંગનો પેચ લડાવવાની મજા કોઈ ચૂકવા માગતું નથી અને સીએમ પહોંચશે તેમના ભાઈના ઘરે તો સેલિબ્રિટીઝ છે જે કલાકારો છે તેઓ પણ તેમના પરિવાર સાથે તેઓ પતંગ ઉડાડવાની મજા માણી આ ગીત હીટ થયું છે એવી ખબર પડી લોકોને ઉત્તરાયણમાં લોકોએ ધાબા પર એટલું આ સોંગ વગાડ્યું અને એના લીધે જ આ ગીત આટલું બધું હીટ થયું છે તો બધાને એ ગીતની પણ હું બે લાઈન સંભળાઈશ હે મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં હે મારા વીરા આકાશ તને લાડી લઈ દઉં તારી લાડડીને ફરવા ઓડી ગાડી લઈ દઉં તને ચાર ચાર બંગડીવાળી ઓડી લઈ પટેલ તેમના ભાઈ ના ઘરે પહોંચ્યા છે નારણપુરા સ્થિત તેમના ભાઈનું ઘર આવ્યું છે તો ધાબા પર પણ જે કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કોરોના કાળ ની અંદર કારણ કે કેસીસ વધી રહ્યા છે પરંતુ મુખ્યમંત્રી ચહેરા પર માસ્ક પહેરીને આવ્યા છે અને એ નિરીક્ષણ કરી રહ્યા છે કે આકાશમાં કુલ કેટલા પતંગ ઉડી રહ્યા છે લોકો ધાબા પર પહોંચીને કેટલા મોજ મસ્તી સાથે પતંગ ઉડાવી રહ્યા છે આસપાસ આસપાસના લોકો કે જેવું તેમના ભાઈના ઘરના નિવાસસ્થાનની આજુબાજુમાં રહે છે તેઓ પણ આતુરતાપૂર્વક રાહ જોતા હતા કે જ્યારે મુખ્યમંત્રી આવે તમને પણ નિહાળીએ મુખ્યમંત્રી પણ પતંગ ચગાવવાના શોખીન છે અને તેમના પરિવારના સભ્યો પણ જોવા મળી રહ્યા છે કે તેમની આ ઉત્તરાયણની મજાની અંદર તે તેઓ પતંગના પેચ લડાવશે તેઓ તલ ચીકી ખાશે કારણ કે આ એક એવો તહેવાર છે કે જેમાં પરિવારના સભ્યો સાથે મિત્રો સાથે મળીને ઉત્તરાયણની મજા માણતા હોય છે પરંતુ જે મહામારી ચાલી રહી છે તો તેમાં સરકારે પણ ગાઈડલાઇન જારી કરી છે જેથી કરીને લોકો સંક્રમિત ન થાય ઓમિક્રોનના કેસીસ વધ્યા છે તો ખૂબ જ શ્રીબદ્ધ રીતે સંયમ જાળવીને દરેક વ્યક્તિ આ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે તો મુખ્યમંત્રીને આપ જોઈ રહ્યા છો કે તેઓ પહોંચ્યા છે તેમના ભાઈના ઘરે અને હવે તેમણે પતંગ હાથમાં લીધો છે તેઓ પતંગ ચગાવી રહ્યા છે આ અમારા સંવાદદાતા મયુર સાથે વાત કરીશું મયુર મુખ્યમંત્રી હવે ખુદ પતંગ ચગાવી રહ્યા છે પવન કેવો છે જી બિલકુલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો હાલ મુખ્યમંત્રી છે તેમને તેમનો પતંગ ચગાવેલો છે ખાસ કરી અને જો વાત કરીએ તો રાજકીય પતંગ જે છે તે મુખ્યમંત્રીનો હાલ આસમાનની અંદર ચગી રહેલો છે ને અનેક લોકોના પતંગ કાપી અને તેમનો જે પતંગ છે તે આકાશમાં ચગી રહેલો છે ને હાલ જે પતંગ છે તેની પણ તેઓ મજા માણી રહેલા છે પરિવાર સાથે જે છે તે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહેલા છે સામાન્ય રીતે રાજકીય લોકો જે છે તે પતંગ જે છે તે ચગાવતા હોય છે ને તેની અંદર રાજકીય પતંગ તેમનો ખૂબ ચગતો હોય છે હાલ મુખ્યમંત્રીએ એક જે પતંગ છે તેને કાપેલો પણ છે અને હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો તો મુખ્યમંત્રીનો જે પતંગ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે પતંગ છે તે આસમાનમાં ચગી રહેલો છે પરિવાર સાથે જે છે તે એ એના પાલન સાથે જે છે તે ઉજવણી કરી રહેલા છે લિમિટેડ જે લોકો છે તેમની હાજરીમાં તેઓ જે છે હાલ આ પતંગ ઉત્સવ છે તેની ઉજવણી કરી રહેલા છે મકરસંક્રાંતિનો તહેવાર છે અને જે રીતે સૂર્ય દેવની જે પૂજા છે તે કરતા હોય છે જગન્નાથ મંદિરથી તેમને જે છે દર્શન કરી અને જે છે તે આ પતંગ છે તેની હવે ચગાવવાની શરૂઆત કરેલી છે મકરસંક્રાંતિ પર્વ છે તેમની તેમને ઉજવણી કરેલી છે અને હાલ તમે જે રીતે

ચગાવતા જોવા મળતા હોય છે અને તેમના પરિવારના સભ્યો સાથે તેઓ પહોંચ્યા છે ધાબા પર તેઓ ઠૂમકા લગાવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મયૂર મુખ્યમંત્રી આમ તો ખૂબ જ નિખાલસ સાદા સરળ અને સામાન્ય વ્યક્તિ સાથે તરત જ હળી ભળી જનારા વ્યક્તિ છે અને તેમનું જે વ્યક્તિત્વ એ અમીટ છાપ છોડી રહ્યું છે સમગ્ર ગુજરાતની અંદર જ્યારથી તેઓ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા છે હવે એ જણાવશો કે પતંગ ચગાવવાના શોખીન છે તે તો જોવા મળી રહ્યું છે પરંતુ તેઓ સામાન્ય રીતે ઢીલ છોડીને પતંગ કાપતા હોય છે કોઈનો કે પછી ખેંચીને પતંગ કાપતા હોય છે શું કહી રહ્યા છે તમારા પરિવારના સભ્યો જી બિલકુલ તમને જણાઈ દઉં કે જ્યારે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનેલા ખૂબ જ સરળ સ્વભાવના અને ખાસ કરીને જો વાત કરીએ તો તેમની જે સરળ સ્વભાવ છે તેના કારણે ખૂબ ઓછા સમયની અંદર તેઓ ગુજરાતની અંદર લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે હવે પ્રસ્થાપિત થવા જઈ રહેલા છે અને જે છે તે વર્ષોથી તેઓ ઉત્તરાયણની જે ઉજવણી છે તે અહીં કરી રહેલા છે પરિવાર સાથે તેઓ જુદા જુદા વિસ્તારની અંદર કાર્યકરો સાથે જે છે તે ઉજવણી કરતા હોય છે અને આજે તેઓ પોતાના આજે ભાઈ છે તેમના નિવાસસ્થાને આવેલા છે ને તેમના નિવાસસ્થાને તેઓ જે છે તે અહીં જે ઉજવણી છે તે કરી રહેલા છે બોરની પણ તેઓ જે મજા છે તે માણી રહેલા છે ચીકી હોય બોર હોય તેની જે મજા છે તે ઉત્તરાયણ પર્વ નિમિત્તે તેઓ માણતા હોય છે અને તમે જે રીતે હાલ દ્રશ્યો જોઈ રહેલા છો ચીકીની મજા જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માણી રહેલા છે અને સાથે જ જે રીતનો એમનો સરળ અને નિકાલસ સ્વભાવ છે તો કાર્યકરોથી લઈ અને સામાન્ય નાગરિકોની અંદર ઉત્સાહ જોવા મળી રહેલો છે સાથે જ કોવિડ પ્રોટોકોલનો પણ આ તેમને ખ્યાલ રાખેલો છે અહીં તેમને માસ્ક જે છે તે પહેરેલો હતો અને પતંગની જે મજા છે તે માણેલી હતી હાલ જે રીતે દ્રશ્ય જોઈ રહેલા છો તો તેમની જે પરપોત્રી છે તેમની સાથે આ તેઓ મજા માણી રહેલા છે અને અહીં પરિવાર સાથે તેઓ જે ઉજવણી છે તે કરી રહેલા છે મયું એવું કહેવાય કે સંબંધોના આકાશમાં આકાશની સાથે સંબંધો બાંધવાનું પર્વ એટલે ઉત્તરાયણ અને સૂર્યનારાયણ જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે અને મકર સંક્રાંતિ ઉજવાય છે તો આકાશને તાકી રહેવું દરેક વ્યક્તિને ગમતું હોય છે આકાશને નિરખવાનું જે મન થતું હોય છે આકાશ એ રંગબેરંગી થઈ જાય છે જાણે કે રંગોળી પૂરી હોય એ પ્રકારની ભાત ઉપસતી હોય છે આકાશમાં તો નાનપણથી જોવા મળતું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પતંગ ચગાવવાના શોખીન હતા અને પતંગ એ આકાશી વંદના કરવા માટે જ્યારે ચગાવવાનું હોય અને એક જ રંગના કે રંગ બગડતા આકાશની સહેતીને રંગબેરંગી કરવાની હોય છે તો જ્યારે સંબંધોના આકાશની વાત આવતી હોય છે તો તેમણે તેમની કારકિર્દી દરમિયાન અનેક વ્યક્તિઓ સાથે એ અદન વ્યક્તિ હોય કે એ પછી તેમના વિસ્તારનો નાના નાનો કાર્યકર્તા હોય એ દરેક વ્યક્તિ સાથે ખૂબ જ નિખારસતા અને સરળ સ્વભાવ તરીકેની તેમની જે છાપ છોડી હતી અને એના જ આ દર્શન વારંવાર થતા જોવા મળતા હોય છે કે તેઓ કોઈ પણ જગ્યાએ જાય ત્યારે તેઓ એ વિચારતા નથી હોતા કે તેઓ પોતે મુખ્યમંત્રી છે અને દરેક વ્યક્તિ સાથે તેમનો મિલનસાર સ્વભાવના દર્શન હંમેશા થતા હોય છે જી બિલકુલ સમીર તમને જણાવી દઉં કે મુખ્યમંત્રી એનો જે સંબંધોનો આકાશ છે તે ખૂબ મોટું છે ને હાલ હવે પતંગની મજા છે તે માણી અને હવે અહીંથી નીકળી ગયેલા છે પરિવારના જે સભ્યો છે તે અહીં છે ને પરિવાર સાથે તે તેમણે જે છે તે આ ઉજવણી જે છે તે કરેલી છે ચોક્કસ મુખ્યમંત્રી એનો જે રીતનો સ્વભાવ છે અને જે રીતે તેમનો કારકિર્દી રહેલી છે તો તેમનું સંબંધોનું જે આકાશ છે તે ખૂબ મોટું રહેલું છે અને તમામ જે કાર્યકરો છે તેમને સાથે રાખી પરિવારના સભ્યોને સાથે રાખી પોતાની જે રાજકીય કારકિર્દી છે તે તેમને ઘડેલી છે અને હાલ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રજાને સંદેશો પણ આપી રહેલા છે સેફ રહી અને સુરક્ષિત રહી અને જ્યાં ઉત્તરાયણની જે ઉજવણી છે તે કરે તે માટેનો જે સંદેશો છે તે પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલો છે તો આ ચાર દ્રશ્યો આપની સામે જે આભાર ભય રહ્યા તમામ જાણકારી આપવા બદલ તો આપણે ત્યાં અનેક પ્રકારના ઉત્સવ આવતા હોય છે ભાત ભાતના ઉત્સવ ઉજવાય છે અને ઉત્તરાયણ આ તમામ ઉત્સવ કરતા અલગ તરી આવે છે તો સામાન્ય રીતે આગળ પાછળ કે આજુબાજુ જોવાને બદલે ઉર્ધ્વગામી જોતા આવે છે લોકો અને વર્ષના દિવસ આકાશ તરફ નજર ન કરનાર માનવી આજે અચૂક આકાશમાં પતંગોની સ્પર્ધાને જે નિહાળતો હોય છે અને એટલે જ અબાલુ સૌ કોઈ ને રંગે રંગી દેનાર આ તહેવાર એ વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ ધરાવે છે એ કલાકાર હોય કે પછી મુખ્યમંત્રી હોય સામાન્ય વ્યક્તિ હોય સૌ કોઈ આજે ધાબા પર તેમના ધાબા પર નજરે પડતો હોય છે ઘણા લોકો એવું કહે છે કે આબુમાં જબરજસ્ત ઠંડી છે પરંતુ જો તમારે તમારા ઘરના ધાબા પર જશો તો એ ધાબુ પણ આજે આબુ લાગશે તો આ ઠંડીની વચ્ચે પણ લોકો એ જબરજસ્ત રીતે પતંગની જે મોજ માણી રહ્યા છે પતંગ ચગાવવાની એ અરવિંદ વેગડા હોય કે પછી સાંત્વની ત્રિવેદી હોય આ તમામ લોકો સાંસદ રંજનબેન ભટ્ટ હોય દરેક વ્યક્તિ એ ઉત્તરાયણના પર્વને ખૂબ જ સારી રીતે મનાવી રહ્યા છે કોઈને પતંગ ચગાવવાની ફુરસદ હોય કે ન હોય પરંતુ આજે દરેક વ્યક્તિ સડસડાટ પતંગો ચગાવતો જોવા મળશે સુંદર મજાનું મોસમ છે સુંદર અને સ્વચ્છ દેખાતા આકાશમાં હવે રંગીન પતંગો એ જમાવટ કરી રહ્યા છે તો આકાશે આજે આમંત્રણ આપ્યું છે તો આપ પણ ઢાબા પર જાઓ અને ઉત્તરાયણની મજા માણો અહીં સમય છે વિરામનો તો આજે દરેક વ્યક્તિના ધાબા પર આ એક જવાજ સાંભળવા મળશે કે એ કાયપો છે અને અગાશી આમંત્રણ આપ્યું છે અને દરેક વ્યક્તિ એ ઝૂમી રહ્યો છે એ થનગનાટ છે એ ઉત્સાહ છે કે ક્યારે હું ધાબા પર પહોંચું રાજકોટ જઈશું સીધા જ અમારા સંવાદદાતા હરીન માત્રા માટે પહોંચ્યા છે રાજકોટના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એક કવિતા યાદ આવે છે હરીન કે હૈયે ઉમંગ છે અને મનગમતો સંગ છે પેચરે લડાવો જુઓ જમવાનો રંગ છે લાવો લાવો પતંગ અને માંજો કહો વાયરાને મન મૂકીને વાજો હરીન આપણી સાથે જાણીતા સાહિત્યકાર જે જોડાયા છે દિવાયત ખાવડ જોડાયા છે તેઓ શું કહી રહ્યા છે અને કેવો કેવી જમાવટ જોવા મળી રહી છે રાજકોટમાં એક તરફ કોરોના ના કેસ વધી રહ્યા છે એની વચ્ચે તહેવારો આવી જાય છે કઈ રીતે ઉજવી રહ્યા છો આજે મકર સંક્રાંતિ આપડે તમે કરી કે તહેવાર છે આપણો સારામાં સારો દિવસ છે આપણી પરંપરા પ્રમાણે નો પણ હું ગવર્મેન્ટ ના નિયમ પ્રમાણે ફોલો કરું છું એટલા એટલા માટે કે આજ જે ડીજેની જે આપણે નિયમ જે સર આપણા ગવર્મેન્ટનો છે પોલીસ તંત્રનો પણ જે નિયમ છે ડીજેનો વગાડવું સમૂહમાં મળવું નહીં તો એ નિયમને ફોલો કરું છું હું જ પણ એક લિમિટેડ સંખ્યામાં બે પાંચ જણામાં માસ્ક ફરજિયાત પહેરવું સોશિયલ ડિસ્ટન્સ રાખવું તો બધાને એક આ માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે તમે નિયમ ફોલો કરો ચુસ્તપણે એનું પાલન કરો કારણ કે આપણા જીત હિત માટેનું છે આપણે જો આ વાત નહીં સ્વીકારીએ તો આ આપણા માટે વ્યાજબી નથી એટલે બધા આ નિયમને ફોલો કરું છું પેલી વાત વ્યાજભાઈ ઘણી વખત એવું બનતું હોય છે પવન ન હોય ત્યારે પતંગ રસિયાઓ નિરાશ થઈ જતો હોય છે કેવો પવન છે અત્યારે અરે આજ તો પવન એટલો બધો સારો છે કે એની વાત પૂછો માં તમે કારણ કે સવારથી એટલો પવન છે એટલે હું બધાને કહું છું પતંગ દિલથી ચગાવો હૃદયથી ચગાવો કારણ કે આજ સારો દિવસ છે અને સારા દિવસે આનંદ જ કરવાનો હોય એન્જોય જ કરવાની એટલે પતંગ ચગાવો પણ સવારમાં અને સાંજના ટાઈમે બે કલાક હું બધાને એક રિક્વેસ્ટ કરું છું આ માધ્યમથી કે બે કલાક આપણે પતંગ નહીં ચગાવીએ તો પક્ષીઓ જે નીકળતા હોય છે હરતા પડતા સાંજના ટાઈમ તો આપણો જેમ પરિવાર છે એનો પરિવાર છે અને આપણને મેઘાણી અને વિદ્વાન કવિઓ પણ કહેતા જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત કરો દિલ ખોલીને આપણે દયાવાળા છીએ આપણામાં દયાનો જીવ છે તો થોડીક જીવ દયા પણ રાખજો અને પતંગ ચગાવવામાં બે કલાક સાંજના ટાઈમે હું રિક્વેસ્ટ કરું છું કે થોડી વાર મોડી ચગાવ છું ભાઈ આધુનિક યુગ છે પહેલાની ઉત્તરાયણ કેવી હતી અત્યારની ઉત્તરાયણ શું ફરક આવી ગયો છે આધુનિક યુગમાં તમને વાત કરું ને તો પહેલા તો આટલું બધું માર્કેટમાં આમ જોવા જાવ તો આટલો બધો પૈસોય નહોતો ને જે તે સમય તો આટલી બધી દોરિયું પૈસા પતંગો એટલું બધું નહોતું એટલે ગામડાના એક કલ્ચર પ્રમાણે જોવો તો પહેલા તો બપોર સુધી પતંગો લૂટવી પડતી હતી અને હાલના ટાઈમે બે પાંચ પતંગ ભેગી થાય તો પતંગો લોકો ચગાવતા હતા પણ અત્યારે તો ખૂબ કૃપા છે બધાય બધી જ્ઞાતિ સર્વ જ્ઞાતિ માટે અને બધા ઉપર ભગવાનના આશીર્વાદ છે કે આનંદથી પતંગ ચગાવે છે આનંદથી અત્યારે આધુનિક યુગમાં આમ જોવો તો આ ડીજે બીજે સંગીતથી મજા આવે છે પણ નિયમ છે તો આ વખતે આપણે ફોલો કરીએ બાકી સંગીત છે ને એના વગર કોઈને મજા આવતી આખું રાજકોટ સૂનું લાગે છે ડીજે વગર સુધી એટલા વાગે લાગે છે કે વિજ્ઞાનિક કારણ છે કે સંગીત છે ને એ વૃક્ષ ઉપર અસર કરે તો માણસ ઉપર તો નો ડાઉટ કરે સંગીતમાં આપણે વણાય લેવાય આપણા જીવ સંગીત પ્રેમી છે પણ આ વખતે આપણે નિયમ ફોલો કરશું અને આ વખતે થોડું બધા ચલવી લેશું આવતી વખતે ડીજે માં પાછા આનંદ કરશું ભગવાનની કૃપા અમે પહેલા ઉત્તરાયણ નાનપણમાં કઈ રીતે ઉજવતા નાનપણમાં તો કહું ને હું રાજકોટ આવ્યો ને તો બહુ થોડો ટાઈમ થયો પેલા હું ગામડે રહેતો તો ત્યારે તો એટલું બધું કઈ અમારા ગામડામાં નહીં અને હાવ એકદમ સાદી રીતે સારું સારું જમવાનું ગામડામાં આપણા વડીલો આપણા માળીઓ બધા બનાવે અને બસ એ જમવામાં તમને કહું ને કે તમે જોજો ઉત્તરાયણમાં વધારે મોસ્ટ ઓફલી લાડવા બનાવે લાડુ બનાવતા હોય પછી મગની દાળ બનાવતા હોય આવું બધું જમવાનું અને પતંગ થોડી વાર ગામડામાં ક્યારેક પવન પડી જાય વળી નિરાશ થઈ જાય પણ અત્યારે તો માતાજીની કૃપા છે કે આપણે બહુ ઊંચાઈ ઉપર બેઠા છીએ એટલે પવન સારો છે અને માહોલ પણ સારો છે એટલે આનંદ આવે છે આજના દિવસ મેં ન્યૂઝ એટી દર્શકો માટે આપની કોઈ ફેવરિટ બે કડી કહી દો હા હું આજના દિવસે આમ તો જેટલું બોલો એટલું થોડું પડે પણ આપણા લોકગીતો આપણા લગ્ન ગીતો આપણા આપણા દુહાવો આ બધું અત્યારના એજ્યુકેશન જે છોકરાઓ છે એ તો ઘણું સાંભળે છે છે જીવંત રાખવાના પ્રયાસો કર્યા પણ લુપ્ત થતું જાય છે ત્યારે હું બધાને એક રિક્વેસ્ટ કરું છું કે આપણી જૂની સંસ્કૃતિને થોડી થોડી યાદ રાખો જેથી કરીને આપણી સંસ્કૃતિ આપણી પરંપરા આપણો ભારતીય સંસ્કૃતિનો દેશ છે એક ઋષિ મુનિનો દેશ છે આપણી પરંપરા નો છે જાય બસ એટલા માટે હું આમ તો મારું ઘણું ગીત ફેવરિટ છે રાણો રાણાની રીતે હું ગાતો જઉં છું અને ઘણા રાહડા ઘણા ગીતો ઘણા છંદો એવા છે કે જે ગાતો જોઉં છું એટલે એકાદા છંદની હું તમને અહીંથી યાદી કરાવું કે એ જે છંદ રેણકી છંદ છે છંદોના એક પ્રકાર હોય છે એમાં રેણકી છંદ છે કે જે રેણકી છંદને ગાવાની એક આખી જે ઇન્દ્રલોકમાં જે અપ્સરાયું જે મળતી હતી રંભા ઉર્વશી મેનકા ઋતુ સેના અનંગ સેના અને એ જે નાચગાન થતા હતા ને ત્યારે જે ગવાતું હતું ને એ જે મૃદંગની થપાટ વાગે અને જે ਕਘਮ ਮਮ ਗੁਗਰੂ ਘਮਾਂਗ ਠਮ ਮਮ ਜਾਂ ਜਰ ਠਮਾਂਗ ਧਮ ਮਮ ਮਮ ਧੂਦ ਮੰਗ ਗਗਨੀ ਸੰਖ ਗਾਵੇ ਇਹ ਜਗ 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 ਮਗਾੜ ਠਗ 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 ਥੈ ਤਾਟ ਨਾਉ ਤਮ ਪ੍ਰਗਦਗ ਨਿਰਾਟ ਲਲਿਤ ਨਾਟ ਲਾਵੇ ਤੋ ਲਤਬਤ ਹੱਥ ਗੂਥ ਲੀ ਪਤਬਤ ਬਤ ਸਤ ਕਬੀਲ ਕਤ ਗਤ ਗਤ ਸਹਿ ਸਕੀਨ ਜੁਥ ਨਵੀਨ ਜਾਵੇ ਇਹ ਹਰੀ ਅਜ ਜਜ ਰੇਰ ਰੇਰ ਵਿਕ ਸਤ ਸੁਰ ਬੇਰ ਬੇਰ ਪਰ ਗਟ ਗਟ ਪੈਰ ਪੈਰ ਨਟਵਰ ਨਾਚੇ ਰਿਆਜ ਪਰ ਗਟ ਗਟ ਪੈਰ ਪੈਰ ਨਟਵਰ ਨਾਚੇ અને કુલ આ દેવાયત ખબર અને ક્યાંક ને ક્યાંક તેઓએ લોકોને અપીલ કરી છે કે જે સરકારની ની એસઓપી છે સરકારની ની ગાઈડલાઈન છે તે રીતે જ પતંગ ઉડાડવી અને કોરોનાનું નું સંક્રમણ થી વધુમાં વધુ લોકો સુરક્ષિત રહે